सूरत महानगरपालिकानी चूंटणी पहेला सूरत कांग्रेस द्वारा हल्लो सूरतनी एप लॉन्च करवामां आवी छे। सूरत महानगरपालिकानी चूंटणी माटे दावेदारोने सांभळवानी प्रक्रिया साथे आ एप लॉन्च करवामां आवी छे, जेमां एक टोल फ्री नंबर आपवामां आव्यो छे। तेना पर कोई पण रजूआत करी शके छे, जेमां लोकोनी वात सांभळीने तेमनी समस्यानो निकाल करवामां आवशे। आ योजेली पत्रकार परिषदमां कांग्रेसे संकल्प 2021 जाहेर कर्यो छे। कांग्रेस सूरतमां सत्ता पर आवशे तो सूरतमां विनामूल्ये कोरोना वेक्सिन आपवामां आवशे। उपरांत सूरतनी सीटी बसमां सीनियर सिटीजन महिलाओ अने विद्यार्थीओने विनामूल्ये मुसाफरीनी जाहेरात पण कांग्रेस द्वारा करवामां आवी छे। सूरत महानगरपालिका द्वारा 5 रुपियामां भरपेट जमवानी व्यवस्था साथे सूरत शहेरमां 2 जग्याए सूरत रसोई शुरू करवामां आवशे। ते उपरांत नगर प्राथमिक शिक्षण समिति द्वारा 100 स्मार्ट स्कूलनी रचना करवामां आवशे तेवी जाहेरात पण कांग्रेस द्वारा करवामां आवी छे। सूरत महानगरपालिकाना हद विस्तरण थयुं छे तेमां पूरेपूरी सुविधा आप्या बाद वेरो वसूलવામાં આવશે તેમ કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું। લોકશાહીને દબાવવાનો, પ્રજાના અવાજને દબાવવાનો પ્રયત્ન જે પ્રકારે થઈ રહ્યો છે એની સામે કોંગ્રેસ પાર્ટીએ હલો સુરત એ રીતે તમામે તમામ મહાનગરપાલિકામાં આ એપનું લોન્ચિંગ ગઈકાલે પ્રદેશ સમિતિ ખાતે કરવામાં આવ્યું છે। એમાં એક નંબર ટોલ ફ્રી આપવામાં આવ્યો છે, એમાં પ્રજાની પોતાની કોઈ પણ સમસ્યા હોય તો એ ફોન કરીને પણ રજૂ કરી શકશે। કોઈને એવું લાગે કે મારે ફોન પર વાત નથી કરવી તો એ નંબર પર વોટ્સએપ કરીને પણ પોતાની સમસ્યા રજૂ કરે, એ પ્રકારનું આ કાર્યક્રમનું આયોજન પ્રદેશ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે। આ વસ્તુ એટલા માટે કરવી જરૂરી છે કે હાલમાં તમે જોશો તો ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, લાખો ખેડૂતો 3 કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે, પણ સરકાર એ ખેડૂતો સાથે મંત્રણા તો કરી રહી છે પણ નિરાકરણ લાવવાનો કોઈ પ્રયત્ન હજી સુધી દેખાઈ રહ્યો નથી। એના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીએ પણ કાર્યક્રમો આપેલા, એક બાજુ ભારતીય જનતા પાર્ટીની સરકાર બારડોલી ખાતે 400 ખેડૂતોને ભેગું કરીને સંમેલન કરી શકતી હોય અને કોંગ્રેસ પક્ષ આવેદનપત્ર રજૂ કરવા માટેની પરવાનગી માગે તો પેન્ડેમિકનું બહાનું કાઢીને પરવાનગી આપવામાં આવતી નથી અને જે લોકોને આપેલા એ લોકોને ડિટેન કરવામાં આવ્યા। એ દિવસે મને તો સવારે 8 વાગે ઘરેથી જ ડિટેન કરીને નજરકેદ રાખવામાં આવેલો અને 2 વાગે સુધી એવા મારા જેવા તમામ આગેવાનોને ધારાસભ્ય સહિત તાલુકા પંચાયત પ્રમુખ સહિત કોઈને પણ આવેદનપત્ર આપવા પણ દેવામાં આવ્યું નથી। એ પછી અમે એક કાર્યક્રમ ખેડૂત બિલની હોળી કરવાનો કર્યો તો અમારા પર FIR દાખલ કરવામાં આવી। અમે માત્ર બિલની હોળી કરેલી પણ એમાં કાયદામાં એવી કલમ એ લોકોએ રજૂ લગાડી કે તમારે સરકારી મિલકતને નુકસાન કર્યું છે, હવે કાગળવાળાઓમાં સરકારી મિલકતને ક્યાંથી નુકસાન થાય। અને પત્રકારોની હાજરીમાં, મીડિયાની હાજરીમાં, પોલીસની હાજરીમાં અમે કાર્યક્રમ કર્યો હોવા છતાં પણ વ્યારા ખાતે, વાલોડ ખાતે, ઉચ્છલ ખાતે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। એ રીતે જે અવાજ લોકોનો દબાઈ રાખવાનો પ્રયત્ન કરે છે એની સામે આ અમે એપ લોન્ચ કરી છે। ને આજે તમે જોઈ શકો છો કે આજે પેપરમાં તમે વાંચ્યું હશે કે એક નવયુવાન એની પત્નીને પિયર મોકલી આપીને પછી એની માતા સાથે આપઘાત કર્યો કારણ કે એની આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ હતી। 2 દિવસ પહેલા માતા પિતાએ આપઘાત કર્યો કે એ લોકો છોકરાઓની ફી ભરવા સક્ષમ નહોતા। એટલે જે નોટબંધી, GST ને આ કોરોના પેન્ડેમિક પછી જે આર્થિક જે લોકોને યાતનાઓ અત્યારે ભોગવી રહ્યા છે પણ એ લોકો કોઈને વાત કરી શકતા નથી, એ લોકોને શું કરવું એ પણ ખબર પડી શકતી નથી કારણ કે તમે જુઓ છો કે અત્યારે ઓનલાઈન શિક્ષણ ચાલી ગયું હોવા છતાં પણ પ્રાઇવેટ સ્કૂલો આજે ફી ભરવા માટે પણ જબરદસ્તી વાલીઓને દબાણ કરી રહી છે અને વાલીઓને લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તેમ છતાં આજે વાલીઓ પણ એનો વિરોધ કરી શકતા નથી। કોરોના કાળમાં પણ તમે જોયું હશે કે જેને વેન્ટિલેટરની જરૂર હતી એને ધમણ આ સરકારે આપ્યા, રૂમમાં રેમડેસિવિર જેવા ઇન્જેક્શન માટે પણ 70,000 રૂપિયા અને 1,00,000 રૂપિયા ચૂકવવા પડ્યા, હોસ્પિટલમાં બેડ મેળવવા માટે પણ લાંચ આપવી પડી, ડેડ બોડીના નિકાલ માટે પણ પૈસા આપવા પડ્યા, આવી બધી અનેક સમસ્યા છે। અને મહાનગરપાલિકામાં આટલો ઊંચો ટેક્સ ભર્યા પછી પણ પીવાનું ચોખ્ખું પાણી ના મળતું હોય, ગટરના પાણીની નિકાલ ના થઈ શકતો હોય, ટ્રાફિક સમસ્યા માટે કોઈ વસ્તુ થતી ન હોય, એ જ રીતે તમે જુઓ છો કે શ્રેય હોસ્પિટલ કાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય, આજે વાલીઓની જે વ્યથા છે એને કોઈ સાંભળવા તૈયાર નથી। એટલે કોંગ્રેસ પક્ષ આ એપ દ્વારા આવી જે વ્યથા લોકોની છે એ સાંભળશે, એની યોગ્ય દિશામાં રજૂઆત કરશે
એના પ્રશ્નોનો નિકાલ કરવાનો પ્રયત્ન કરશે. કારણ કે આજે ગૃહિણીઓ પણ મોંઘવારીના મારથી થાકી ગઈ છે, આજે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જે રીતે શાકભાજીથી લઈને અનાજથી લઈને કઠોળના ભાવો વધ્યા છે, એની સામે આવક ઓછી થઈ ગઈ છે. પેટ્રોલ ડીઝલના ભાવોમાં પણ જે બેફામ વધારો થયો છે, આજે દરેક સામાન્ય માણસ હોય કે મધ્યમવર્ગીય માણસ હોય કે ઉચ્ચ મધ્યમવર્ગીય માણસ હોય, દરેકના ઘરનું બજેટ આજે કથળી ગયું છે અને બગડી ગયું છે. એ પ્રકારની હાલત આજે ઊભી થઈ હોય અને સરકાર કોઈને જ સાંભળવાના માંગતી હોય, એના માટે કોંગ્રેસ પક્ષ હેલો સુરત નામની એપ લઈને આવ્યો છે. એના થકી અમે લોકોને સાંભળીશું. કારણ કે આપણા વડાપ્રધાન તો દર રવિવાર આવીને મન કી બાત કરે છે, પણ આપણા મનની વાત કોઈ દિવસ એ સાંભળવા તૈયાર નથી. એમાં સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે, એમાં કેટલાય એ લોકોએ પ્રોજેક્ટો લેફ્ટ કર્યા છે, કેટલાય કામો કર્યા નથી. આવનાર દિવસોમાં સુરતમાં કોંગ્રેસનું શાસન આવે એવી અમને આશા છે. તો અમે આપ સમક્ષ અમારો જે સંકલ્પ છે, સુરત મહાનગરપાલિકામાં જે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, 4 જે જગ્યાઓ છે, એ જગ્યાઓ તાત્કાલિક કોંગ્રેસના શાસનમાં ભરાશે. સુરત સિટીમાં બસમાં સિનિયર સિટીઝન મહિલાઓને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મુસાફરી, કોર્પોરેશન દ્વારા 5 રૂપિયામાં ભરપેટ ભોજન, વોર્ડ ઇટ બેસ્ટ સુરત રસોઈ શરૂ કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી 100 સ્માર્ટ સ્કૂલોની રચના કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ નિર્દેશ હોવા છતાં પણ કેટલા વર્ષોથી હોકિંગ ઝોન અને નોન હોકિંગ ઝોનને જે અમલ કરવાનો છે, એ અમલ આજ દિન સુધી એમણે કર્યો નથી. વોર્ડ દીઠ 4 શેરી ક્લિનિક શરૂ કરવામાં આવશે. શહેરમાં નવા વિસ્તારો જે 27 ગામો ઉમેરાયા છે, એમાં 14 વર્ષથી જે ગામો આવેલા હતા હજુ એનો વિકાસ પણ નહીં થયો, અને નવા ઉમેરાયા છે એમાં અમે પહેલાં પ્રથમ વર્ષે 20%, બીજા વર્ષે 40%, અને એ રીતે વર્ષે 20%ના વધારા સાથે પૂરેપૂરી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થયા બાદ 5 વર્ષે 100% વેરા વસૂલવામાં આવશે. એ જ રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ અમારું એક સપનું છે સુરત શહેરને આપવાનું, એ પણ અમે કામકાજ કરશું. સુરત શહેરમાં કબજા રસીદવાળી મિલકતો ને રાજ્ય સરકાર સાથે મધ્યસ્થી કરીને એને કાયદેસર કરીને દસ્તાવેજ થઈ શકે એ દિશામાં અમારા સનિષ્ઠ પ્રયાસો રહેશે. સુરતને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ખાડી ઉર્જા આવે છે, અને સુરત શહેરમાં જે નવા ઉમેરેલા વિસ્તારો છે એમાં મિંઢોળા નદી જે આવે છે, એટલે મિંઢોળા ડેવલપમેન્ટ જે કરવાની વાતો કરે છે, હજુ કાગળ પર છે, તો એને પણ કોંગ્રેસ હાથ પર લેશે. આ અમારા 2021ના સંકલ્પ છે અને એને અમે જ કરવાના છે મેનિફેસ્ટો. એ ગુજરાતની જનતાનો અવાજ બની રહે, આંખ કાન અને નાક ખુલ્લા રાખીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સાંભળે તેના માટે હેલો સૌરાષ્ટ્ર સુરત, હેલો અમદાવાદ, હેલો ભાવનગર અને કોર્પોરેશનમાં આ એપ અમે લોન્ચ કરી છે. સામાન્ય માણસને શાસનની તકલીફ હોય તો કોને કહે, તેના માટે 9099902255 એક મોબાઈલ એપ સાથે, મોબાઈલ નંબર સાથે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટેનો રાજકીય પક્ષનો આ પહેલો વહેલો કાર્યક્રમ છે. હેલો ગુજરાત પ્રોગ્રેસિવ રાજનીતિથી શરૂ કરવા માટેનો અમારો આ સંકલ્પ છે. હેલો દ્વારા જનતાની તકલીફો સત્તા ઉપર બેસેલી સરકાર સુધી પહોંચાડવા માટેનો આ અમારો સંકલ્પ છે. સત્તા ઉપર બેઠેલા નેતાઓ જનતા વચ્ચે મોટું અંતર ઊભું થયું છે. માત્ર મન કી બાત કહીએ છીએ એને બદલે અમે જનતાની વાત સરકાર સુધી પહોંચાડવા અને એનો અવાજ, લોકોનો અવાજ રૂપી જે વિકાસની સમસ્યાઓ છે, પોતાના વિસ્તારની સમસ્યા છે, તેનો નિરાકરણ લાવવા માટેનો અમારો સનિષ્ઠ પ્રયાસ છે. મને વિશ્વાસ છે સુરતની ભૂમિ હંમેશા એક વિચારશીલ ભૂમિ રહી છે.
અને આ ભૂમિ ઉપરથી જ્યારે જ્યારે પરિવર્તન આવ્યું છે ત્યારે સારા દેશમાં રાજ્યમાં પરિવર્તન આવ્યું છે. કોર્પોરેટ્સની ચૂંટણીઓ એ પરિવર્તનના માહોલ ઊંચે યોજાઈ રહી ત્યારે હેલો એટલે જનતાના મનની વાત સાંભળવા માટેનો આ અમારો રાજકીય પાર્ટીનો કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે. મને વિશ્વાસ છે આજે ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરાય છે. એમટેક કેડરના યુવાની ઉમેદવારો અમારી પાસે ટિકિટ માગણી સાથે આવ્યા છે. એજ્યુકેટેડ મહિલાઓ અમારી પાસે માગણી સાથે આવ્યા છે. શેડ્યુલ ટ્રાઇબ શેડ્યુલ કાસ્ટ એની યુવાન મહિલાઓ ભણેલી ગણેલી મહિલાઓ આજે કોંગ્રેસ પક્ષ તરફ આકર્ષાણી છે. રાહુલ ગાંધીનો સંકલ્પ છે કે આ યુવાનો રાજકારણમાં જોડાય અને આ દેશને એક મહત્ત્વની દિશા આપે તેના માટેની મને આજે કહેતા ગર્વ થાય છે પ્રેસ મીડિયા સમક્ષ કે અમારી પાસે જે માગણીઓ આવી રહી છે એ નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા માટે ગ્રેજ્યુએશન ડબલ ગ્રેજ્યુએશન ડોક્ટરેટ એડવોકેટ એમટેક કેડરના વ્યક્તિઓ પણ આ ટિકિટની માગણી કરી રહ્યા છે ત્યારે મને લાગે છે સૌરાષ્ટ્રની સુરતની અમારી જે સૌરાષ્ટ્રની ભૂમિના લોકો અહીંયા આવ્યા છે એ એક પરિવર્તનના માહોલ સાથે ભાઈ ભાઈ દૂધ અને ખાંડ ભળી જાય તે રીતે ભળીને કામગીરી કરે છે ત્યારે આખું એ સુરત એક પરિવર્તનની દિશા તરફ આગળ વધશે તેવા વિશ્વાસ સાથે પ્રેસ મીડિયા અમારી વાત લોકો સુધી પહોંચાડવા માટે અમારી આજ વાત સાંભળીને લોકો સુધી પહોંચાડવા માટેનો કાર્ય કરે તેવી વિનંતી સાથે આપ બધાનો ખૂબ આભાર.